કે પાકિસ્તાનમાં આર્મીનું જબરજસ્ત વર્ચસ્વ છે આમ છતાં ઇમરાન ખાન જેલમાં હોવા છતાં પણ એમની પાર્ટીના નેતાઓ સૌથી વધારે બેઠકો મેળવીને આગળ છે નમસ્કાર દર્શક મિત્રો પાકિસ્તાનમાં આઠ ફેબ્રુઆરીએ નેશનલ એસેમ્બલી ઇલેક્શનનું મતદાન થયું હતું પરંતુ આજ સુધી હજુ સુધી કઈ પાર્ટી વિનર એટલે કોણ સરકાર બનાવશે એનું એક્ઝેક્ટ ચિત્ર સામે નથી આવી રહ્યું સૌથી મહત્ત્વની વાત એ છે કે પાકિસ્તાનમાં આર્મીનું જબરજસ્ત વર્ચસ્વ છે આમ છતાં ઇમરાન ખાન જેલમાં હોવા છતાં પણ એમની પાર્ટીના નેતાઓ સૌથી વધારે બેઠકો મેળવીને આગળ છે વાત એ છે કે પબ્લિક જો ધારે તો કંઈ પણ થઈ શકે છે અને અનેક વખત આપણે એવું જોયું પણ છે કે મતદારો કંઈ પણ કરી શકે છે અને મતદારોની સામે સેનાની તાકાત હોય પ્રોપેગંડા હોય કે તમે કંઈ પણ ખેલ કરો કંઈ પણ સમીકરણ કરો પરંતુ પ્રજા જે ધારે એ જ થતું હોય છે આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે એ પબ્લિક હે એ સબ જાણતી હે તો આના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો પાકિસ્તાનની અંદર ટોટલ બસો ને પાંસઠ ટુ સિક્સટી ફાઈવ સીટ માટે નેશનલ એસેમ્બલી ઇલેક્શનનું મતદાન થયું હતું અને ત્યાં આગળ બહુમતી માટે એકસો તેત્રીસ બેઠકોની જરૂર હોય છે હવે આ જે ચૂંટણી હતી એ પહેલાં પીટીઆઈના નેતા ઇમરાન ખાન જેલમાં છે અને ચૂંટણી પંચે એમનું જે ચિહ્ન છે બેટ એ પણ છીનવી લીધું હતું એટલે ઇમરાન ખાનની પાર્ટી માટે એવું કરવું પડ્યું કે બધા જ જેટલા નેતાઓ હતા એમને અપક્ષ ચૂંટણી લડાવવામાં આવી અને આ બધા નેતાઓએ અપક્ષ ચૂંટણી લડી પરંતુ પાકિસ્તાનની જે પબ્લિક છે પાકિસ્તાનના જે મતદારો હોય છે એમણે ઇમરાન ખાનની પાર્ટીઓના નેતાને ખોબે ખોબે ભરીને મત આપ્યા અને ઇમરાન ખાનની પાર્ટી જે છે એના એકસો એક સાંસદો ત્યાં બેઠક જીતી ગયા એની સામે જે બીજી પાર્ટી છે નવાઝ શરીફની પી એન એ પંચોતેર બેઠકો જીતી અને ત્રીજી જે મોટી પાર્ટી છે બિલાવલ ભુટ્ટોની એ ચોપન બેઠકો જીતી હવે એકસો ને તેત્રીસ બેઠકો એટલે કોઈને બહુમતી તો મળી નથી પરંતુ ઇમરાન ખાનની પાર્ટીના નેતાઓ અપક્ષ લડવા છતાં અને ત્યાં આગળ આર્મીમાં તો સેનાએ સામ દામ દંડ ભેદ બધાનો જ ઉપયોગ કર્યો હતો એવું એવા પ્રોપેગંડા કર્યા કે આપણે સપનામાં પણ વિચારી નહીં શકીએ અને આવા બધા પ્રોપેગંડા કરવા છતાં પણ ઇમરાન ખાનના જે ઉમેદવારો એકસો એક જીતા એટલે વાત અમારે એ કરવી છે કે કોઈ પણ દેશ હોય અને જ્યાં લોકશાહી હોય ત્યાં પબ્લિક જ ઓલવેઝ કિંગ હોય છે પબ્લિક ધારે એ ગમે તે કરી શકે છે તમે એવું માનતા હો કે ભાઈ આ જ પાર્ટી જીતશે આ જ પાર્ટી જીતશે પરંતુ મતદારોના મનની વાત કરવી મુશ્કેલ હોય છે એ જ્યારે મત આપવા જાય ત્યારે જ ખબર પડે કે એણે કયા પાર્ટી કે કઈ નેતાઓને માન આપ્યું છે અને કઈ પાર્ટીને જીતાડવા માંગે છે પાકિસ્તાનની અંદર પડદા પાછળ હજુ પણ સેનાના પ્રોપેગંડા ચાલુ જ છે અને આમ સંભવત એવું જ બનવાનું છે કે નવાઝ શરીફની જે પાર્ટી છે તે અને બિલ બિલાવલ ભુટ્ટોની જે પાર્ટી છે એ ગઠબંધન કરીને પાકિસ્તાનમાં સરકાર બનાવી દેશે પરંતુ લોકોએ તો વોટ ઇમરાન ખાનને જ આપ્યા છે એ આ જે ચૂંટણીના જે સીટ જીતી છે એના ઉપરથી ખબર પડે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ